જય પ્રભુ આપણે સૌ આ દુઃખમય સંસારની અંદર અનંત અનંત જન્મોથી રખડી રહ્યા છીએ જન્મ મરણ જન્મ મરણ કરી જ રહ્યા છીએ અનંત ભાવોના એ પરિભ્રમણમાં આપણે અસહ્ય એવા દુઃખો વેઠ્યા અનેક પ્રકારની પીડાઓ યાતનાઓ માનસિક સંતાપો શારીરિક ત્રાસ શું નથી અનુભવ્યું એ જ એક પ્રશ્ન છે એનું વર્ણન કરીએ તો ઘણું લાંબુ થઈ જાય આટલા બધા દુઃખો આપણે સૌ સહન કર્યા છે ચાર ગતિના બનેલા આ ભયાનક સંસારની અંદર આપણે સૌ અનંત અનંત જન્મોથી રખડી રહ્યા છીએ દરેક ભવની અંદર જ્યારે જ્યારે પણ દુઃખો આવ્યા ત્યારે આપણા આત્માએ અંતરથી આર્તનાદપૂર્વક પ્રાર્થના પણ કરી કે ભગવાન એક વખત મને આમાંથી બચાવી લો પછી એવો હું ધર્મ કરીશ એવો હું ધર્મ કરીશ કે ફરીથી મને માતાની કુક્ષીમાં આવવું જ ન પડે એટલે કે અનંતકાળ માટે એ પરમ આનંદમય એવી સિદ્ધ અવસ્થાને હું પ્રાપ્ત કરી લઉં એવી પ્રાર્થના આપણે સૌએ અનેક વાર કરી છે પણ કમનસીબી કેવી છે જ્યારે એ દુઃખો ટળી જાય છે ત્યારે પાછા આપણે એના એ જ રીતે આ સંસારની અંદર બહિર્મુખ બનીને વિભાવ દશામાં રાંચી માચીને પૌદગલિક પદાર્થોના આકર્ષણો તરફ ખેંચાઈને એની એ જ રાગદ્વેષની પ્રવૃત્તિઓ કરતા રહીએ છીએ અને એ જ પાછી સાયકલ આપણી ચાલુ રહે છે જન્મ મરણ જન્મ મરણ આ જન્મના ગર્ભાવાસના દુઃખોનું વર્ણન આપણે સૌએ સાંભળ્યું છે કેટલું વિષમ હોય છે પછી જરા અવસ્થા વૃદ્ધાવસ્થા જ્યારે આવે છે ત્યારે વૃદ્ધાવસ્થાના દુઃખો પણ આપણે સૌ જાણીએ છીએ પછી જ્યારે મૃત્યુ આવે છે મૃત્યુનું વર્ણન પણ આપણે સૌએ અનેકવાર સાંભળ્યું છે કેવી વેદના હોય છે મૃત્યુ વખતે તો આ તો મોટા દુઃખો છે જન્મ જરા અને મૃત્યુ પણ એ સિવાય પણ આખું જીવન જોઈ જોઈએ તો શું છે દુઃખ ક્લેશ અશાંતિ વેર ઝેર રાગ દ્વેષ આ જ બધું સંસારમાં આપણે અનુભવ્યું છે મોટા ભાગે તો એવા દુઃખમય સંસારમાંથી કાયમ માટે અગર છુટકારો મળી શકે એમ હોય તો કયો બુદ્ધિશાળી વ્યક્તિ એવો પ્રયત્ન ન કરે કાયમમાંથી દુઃખમય સંસારમાંથી છુટકારો મેળવવા માટે આપણા અનંત ઉપકારી એવા જ્ઞાની ભગવંતોએ આપણને સુંદર ધર્મનો માર્ગ બતાડ્યો છે અનેક અનેક રીતે અલગ અલગ રસ્તા બતાડ્યા છે અનેક અનેક એવા ઉપાયો બતાડ્યા છે કે જે દરેક વ્યક્તિ કોઈક ને કોક એવા ઉપાયો કરી શકે અને એના દ્વારા પણ પોતાનું આત્મકલ્યાણ સાધી શકે વર્ષોથી પ્રભુની કૃપાથી દેવગુરુની કૃપાથી અને માતા પિતાના અસીમ ઉપકારોથી ધર્મના માર્ગમાં આવવાનું થયું લગભગ એકવીસ વર્ષની ઉંમરથી ઉંમરથી જ આ એક ચિંતન શરૂ થઈ ગયું નાની ઉંમરથી જ દર્શન પૂજા પ્રતિક્રમણ સામાયિક નૌકારનું જાપ આ તો બધું હતું જ પણ જેમ થોડીક બુદ્ધિ વિકસી તો એકવીસ વર્ષની ઉંમરથી આ ચિંતન ધારા શરૂ થઈ ક્યાં બધું સાના માટે કરીએ છીએ આ દર્શન આ પૂજા વગેરે જે કંઈ પણ ધર્મ ક્રિયાઓ એ શાના માટે છે જેમ જેમ એ ઊંડા ચિંતનમાં જવાનું થયું તેમ તેમ એના લાભો કંઈક અંશે સમજવામાં આવ્યા અને દરેક જ્ઞાનીઓના વચનામૃતોને ઊંડાણથી સમજવાની કોશિશ કરી તો વધુને વધુ એના લાભ જીવનમાં ખ્યાલમાં આવ્યા એ પછી અંતરમાંથી એવા ભાવો થયા અરે આ મનુષ્ય જન્મ તો માત્ર ને માત્ર આત્માનું કલ્યાણ કરવા માટે જ મળ્યું છે ખરેખર તો આપણે સૌ જ્યારે જન્મ પામ્યા અને ઘોડિયામાં ઝૂલતા હતા ત્યારે જ આપણા કાનમાં એમ કોઈકે કહેવું જોઈતું હતું કે બેટા તારો આ જન્મ માત્ર અને માત્ર આત્માના કલ્યાણ માટે જ મળ્યો છે એ સિવાયની બીજી કોઈ પણ ચીજ માટે નહીં પણ એટલી કમનસીબી કે આપણે શરૂઆતથી એ સંસારના વાતાવરણમાં આવી ગયા અને આપણને લાગવા માંડ્યું કે જેમ બધા કરે છે તો એ શું ખોટું છે જે રીતે બધા જીવન જીવી રહ્યા છે ધંધો કરવો વ્યવહાર સાચવવા ખાવું પીવું ઓફિસે જવું વગેરે વગેરે બધા જેમ કરે છે તો એ શું ખોટું છે એવા એક ખ્યાલમાં આપણે પણ કદાચ સંસારની એ જ ઘરેડમાં વર્ષોના વર્ષો વિતાવ્યા પણ જે થોડુંક પણ સમજવું અને બુદ્ધિશાળી વ્યક્તિ હોય છે એને ફરી ફરી આ પ્રશ્ન મનમાં થયા વગર રહે જ નહીં કે શું આ જ જીવનની સાર્થકતા છે આ બધું કરવું સવારથી સાંજ સુધી પાછું એ જ રિપીટેશન કરવાનું બીજા દિવસે વર્ષોના વર્ષો સુધી આ જ રિપીટ કર્યા કરવાનું નિત્યક્રમ જે હોય તો કોઈ પણ બુદ્ધિશાળી વ્યક્તિને ચોક્કસ અંદરમાંથી આ ઊંડું ચિંતન જાગે કે શું છે આ જીવનનો સાર કેવી રીતે આ આ જીવનમાંથી છૂટીને પરમ આનંદમય અવસ્થા સિદ્ધ અવસ્થા નાની ભગવંતો કહે છે કેવી રીતે પ્રાપ્ત કરી શકાય તો અસ્વાભાવિક આ બધા પ્રશ્નો કોઈ પણ સમજૂ વ્યક્તિને થવા જ જોઈએ આજથી લગભગ અઢાર વર્ષ પહેલાં સાધનામાં બેસતા અંદરથી એક વેદનાપૂર્વક પીડાપૂર્વકનો એક પ્રશ્ન ઊભો થયો કે ભગવાન અમે સૌ અનંત અનંત જન્મોની યાત્રા કરી રહ્યા છીએ અને એ યાત્રા દરમિયાન શાસ્ત્રો એમ કહે છે કે બધા પ્રકારના ધર્મના સાધનો પણ આપણે સૌ કર્યા છે તપ જપ શાસ્ત્ર સ્વાધ્યાય જીન દીક્ષા વગેરે કોઈ પણ ચીજ બાકી નથી રાખી બધું કર્યું છે તેમ છતાં પણ આ સંસારની અંદર હજી કેમ ભટકવું પડે છે કેમ અંતિમ લક્ષ્ય સિદ્ધ થતું નથી આવી તીવ્ર વેદના સાથે અંદરમાં એક પ્રશ્ન પૂછાઈ ગયો નિયમ છે જ્યારે આપણી પ્રાર્થના સાચી હોય અંતરની હોય આરતનાદપૂર્વકની હોય ત્યારે એટ એ ટાઈમ હેલ્પ હાજર થાય છે શું હેલ્પ હાજર થઈ અંદરમાંથી પ્રભુએ જાણે કે જવાબ આપ્યો અને એ જવાબમાં એક ઝાડનો દૃશ્ય બતાડ્યો પ્રભુએ વૃક્ષ ઝાડ અને પ્રભુ એમ કહી રહ્યા હતા કે જુઓ આ ઝાડના દારી દાખડા કાપી નાખવામાં આવે તો શું થાય તો મેં જવાબ આપ્યો કે દાઢી ડાંકડા ફરીથી ઉગી નીકળે કારણ કે એનું મૂળ કાયમ છે તો જેમ ઝાડનું મૂળ કાયમ હોય દાળી ડાંકડા કાપી નાખવામાં આવે તો ફરી ફરી ઉગી નીકળે તો એવી જ રીતે જાણે કે પ્રભુએ કહ્યું કે અત્યાર સુધીના દરેક ભાવોમાં તમે જે ધર્મ પુરુષાર્થ કર્યો છે એ આ ડાળી ડાંકડા કાપવા બરાબર કર્યો છે મૂળ તરફ તમારી નજર ગઈ નથી અને એ જે પુરુષાર્થ કર્યો છે તો એના ફળ સ્વરૂપે આ મનુષ્ય દેહ જૈન કોળ જૈન માતા પિતા ગુરુ ધર્મની સામગ્રી સારા સાધર્મિકો સાથે મિત્રતા આ બધા સંજોગો તો આપણને સરસ પ્રાપ્ત થયા છે પણ આપણો લક્ષ્ય તો સંપૂર્ણ મુક્તિ એ આપણો લક્ષ્ય છે તો અહીંયા એવો કયો મૂળ છે કે જેથી આપણે ફરી ફરી આ સંસારમાં ઉગી રહ્યા છે પ્રભુ કાંઈક જવાબ આપે એથી પહેલાં જ આ આત્માએ પોતે અંદરમાંથી જ એક જવાબને પકડી લીધો કે અહીંયા આહ મૂળ છે કે હું મારી જાતને દીપકભાઈ સમજું છું જે આપણું પોતાનું નામ હોય દરેક વ્યક્તિ સમજી લેવાનું કે આપણને મળેલું આ નામ એ હું છું એવો જે ખ્યાલ આપણને બંધાઈ ગયો છે એ અસત્ય ખ્યાલ ઉપર એ ખોટા ખ્યાલ ઉપર જ આખો આ ભવ આપણો આપણે પસાર કરીએ છીએ તે દિવસે આ પ્રભુની કૃપાથી આ વાત સમજાય એની સાથે બુદ્ધિમાં પણ સેટ થઈ જાય એના માટે પ્રભુએ બે લોજિક બતાડ્યા પ્રભુએ કીધું જુઓ થોડાક વર્ષ પહેલાં આ શરીર આ પૂતગલનો જન્મ થયો ત્યારે તમે શું હતા તો તે વખતે આપણે સૌ કોરા બાળ નિર્દોષ ભગવાન જ હતા તો સૌથી પહેલું અસત્ય આપણા ઉપર સમાજ તરફથી થોપવામાં આવ્યું કયું અસત્ય આપણને નામ આપવામાં આવ્યું દીપક ચંદુભાઈ જે જેનું નામ હોય તે હવે ગોળિયામાં ઝૂલતો બાળક એને બધાએ દીપક દીપક કરીને બોલાવ્યો તો આઠ દસ પંદર દિવસમાં એને એક ભ્રાંતિ પકડાઈ ગઈ હો હું દીપક છું એ પછી આખો અસત્યનો પરિવાર આપણા ઉપર થોપવામાં આવ્યો આ આપણા આ પારકા આપણા માતા પિતા આપણા ભાઈ બહેન વગેરે આ બધો આપણા ઉપર થોપવામાં આવ્યો હવે પ્રભુએ બીજો લોજિક સમજાવ્યો આવતીકાલ આપણા સૌ માટે એવી ઘટના ઘટશે કે આ આપણો વચલો સ્ટોપ પૂરો થશે મતલબ કે આપણી આંખ બંધ થશે જેને આપણે મૃત્યુ કહીએ છીએ નાનકડો વચલો સ્ટોપ છે અનંતકાળની યાત્રા કરી આવ્યા છીએ હજી બી મોટી યાત્રા આગળની કેટલી બાકી હશે જ્ઞાનીઓ કહી શકે લાંબી જ મુસાફરી છે તો એ દરમિયાન આ એસી નેવું વર્ષનો આ ભાવ એ નાનકડો સ્ટોપ છે જેમાં આપણે કહીએ ને કચ્છ એક્સપ્રેસ ગાંધીધામથી કે ભુજથી ઉપડે અને મુંબઈ જતી હોય તો રસ્તામાં તો અનેક નાના નાના સ્ટોપ આવે એ કંઈ બધા ઠેકાણે ઊભી ના રહે નાના સ્ટોપનું કાંઈ મહત્ત્વનું હોય એનું લક્ષ્ય તો અંતિમ લક્ષ્ય સુધી પહોંચવાનું છે ગંતવ્ય સ્થાન એમાં આપણા જીવનનો આ એક નાનકડો સ્ટોપ છે એસી નેવું વર્ષનો પણ કદાચ આપણે જો ચિંતન નથી કર્યું જીવન વિશે તો આપણે આ નાના સ્ટોપને જ એટલું મહત્ત્વ આપી દઈને એના એમાં જેટલું મહત્વ કરીને આપણે એટલા બંધાઈ જઈએ છીએ જે કાંઈ પણ ક્ષણિકવાર માટેનું આ જીવન છે એમાં જે કાંઈ પણ મળ્યું છે દરેકની સાથે આપણે લેબલ લગાવી દઈએ છીએ આ મારો આ ઘર મારો આ બેંક બેલેન્સ મારી આ વ્યક્તિઓ મારા વગેરે બધા ઉપર મારા તરીકેનો લેબલ લગાડી દઈએ છીએ તો પ્રભુએ કીધું કે આવતીકાલ જ્યારે આ સ્ટોપ પૂરો થશે એટલે કે આ આંખ બંધ થશે ત્યારે શું સ્થિતિ હશે તો કે એકી ઝાટકે આ બધા ખ્યાલ નીકળી જશે હું ફલાણો ભાઈ છું ફલાણા ગામનો છું ફલાણા દીકરો છું વગેરે વગેરે જે કાંઈ પણ સમાજ તરફથી આપણને આઈડેન્ટિટી મળેલી હોય એ બધી એકી ઝાટકે નીકળી જશે તો થોડાક સમય પહેલાં પણ આવા કોઈ ખ્યાલ હતા નહીં જ્યારે આ જન્મ થયો શરીરનો આવતીકાલે પણ જ્યારે આંખ બંધ થશે એકી કે આ બધા ખ્યાલ નીકળી જશે તો માત્ર થોડાક સમય પૂરતી આ ભ્રાંતિ નથી આપણે જે સમજી બેઠા છીએ કે હું આ છું તે છું આ મારું છે વગેરે તે દિવસે પ્રભુની કૃપાથી આ બે લોજિક દ્વારા મગજમાં એટલું સેટ થઈ ગયું છ મહિના સુધી રાત દિવસ એક ચિંતન ધારા ચાલી હું એમ માય હું કોણ છું કોણ છે અહીંયા દીપકભાઈ જે બહારથી દેખાઈ રહ્યું છે આ શરીર એ માટી છે એ માટીમાં મળી જવાની છે અને જ્યાં બોલે છે આંખો દ્વારા જુએ છે એ પોતે શુદ્ધાત્મા ભગવાન ચૈતન્ય મહાપ્રભુ એ પોતે છે થર્ડ પાર્ટી દીપકભાઈ કે ચંદુભાઈ જે પોતાનું નામ હોય તે એ કોણ છે માત્ર એક ટેમ્પરરી મળેલો રોલ છે એંસી નેવું વર્ષ સુધીનો મળેલો રોલ છે જેમ નાટકમાં અથવા પિક્ચરમાં મૂવીમાં કામ કરતા એક્ટરને ત્રણ કલાક માટે એક્ટિંગ કરવાની હોય તો એને જે કંઈ પણ ડાયરેક્ટર તરફથી કહેવામાં આવે એ બધું રિયાલિટીમાં કરી બતાડે આ બે હું બાપાને સત્ય લાગે પણ એ વ્યક્તિ જાગૃત હોય છે કે હું આ એક્ટિંગ કરી રહ્યો છું અને ખરેખર આ વ્યક્તિઓની આ સાધના જે કંઈ છે એવી જ આપણી સાધના છે આ વ્યક્તિઓ જ્યારે એક્ટિંગમાં દાખલ થયા હશે તો શરૂઆતમાં તો એમની પણ ભૂલો થઈ હશે પણ ક્રમે ક્રમે કરતાં એટલાય પારંગત એક્સપર્ટ થઈ ગયા કે હવે એમ એક કેટલાય નાટકોમાં અથવા મૂવીઓમાં એણે કામ કર્યું હોય એ એક્ટરે હવે એને સહજ થઈ ગયું છે જે કાંઈ પણ સ્ક્રિપ્ટ આપવામાં આવે ડાયરેક્ટર તરફથી એને એ આબેહૂબ એકદમ રિયાલિટીમાં વાસ્તવિકતામાં ભજવી બતાડે પણ અંદરથી જાગૃત હોય એક ક્ષણ માટે પણ એ ખ્યાલ ચૂકતો નથી કે આ જેની સાથે અત્યારે હું પત્ની કે પતિ તરીકેનો વ્યવહાર કરી રહ્યો છું એ માત્ર એક નાટકનો રોલ છે સત્ય નથી જેની સાથે હું ફાઇટિંગ કરી રહ્યો છું એ વિલન એ મારો જીગરદાન દોસ્તાર છે હમણાં આ શૂટિંગ પૂરી થશે એટલે સાથે જ અમે ચા નાસ્તો કરીશું હોટલમાં એ બધું અંદરમાં એને ખ્યાલ જ હોય છે છતાં પણ એ પિક્ચરમાં મળેલા વિલન સાથે વિલન તરીકેનો જબરદસ્ત રોલ આપણે પોતે ક્યારેક મૂંઝાઈ જઈએ અથવા તો આપણે સત્ય માની લઈએ આપણને ફાઇટિંગ વખતે ક્યારેક પોરસ ચડી જાય કંઈક એવા વિચારો આવી જાય જ્યારે કે સાચું થઈ રહ્યું છે એવી રીતે જ્યારે પિક્ચરમાં ના રોલમાં મળેલી પત્ની કે પુત્ર વગેરે મરી જતા હોય ત્યારે પણ જે રોઈ બતાડે એ વ્યક્તિઓ એ એક્ટરો આપણે પણ આંખમાંથી આંસુ આવી જાય એટલી સરસ એક્ટિંગ કરી બતાડે પણ છતાં અંદરમાં બરે બરાબર જાગૃત હોય કે હું ફલાણો છું મારું ઘર ત્યાં ફલાણું છે આ એક રોલ છે હું રોલ કરી રહ્યો છું હવે જુઓ આ સાધના એ જ આપણી સાધના છે આ એક્ટિંગ કરનાર વ્યક્તિને શું મળે શું લાભ થાય એનાથી તો કે પાંચ કરોડ દસ કરોડ પંદર કરોડ જે કંઈ જેનો ચાર્જ હોય એ રૂપિયા એને મળે આપણે પણ એવા જ એક્ટર છીએ પહેલો ત્રણ કલાક માટે એક્ટિંગ કરે છે આપણે એસી નેવું વર્ષ સુધી આપણે એક આ રોલ ભજવવાનો છે તો જેમ પહેલાંને પાંચ દસ પંદર કરોડ રૂપિયા મળે તેમ આપણને આ એક્ટરને આ જીવને શું મળે જો આપણે આ સત આ રોલને રોલ તરીકે ભજવી બતાવીએ સાચું માનીને ન ચાલીએ તો આપણને શું લાભ થાય મોટી બક્ષિસ કુદરત તરફથી એ મળે કે આપણને સદાહકાર માટે આ સંસારમાંથી વહેલી તકે રાજીનામું મળી જાય અને પરમ સુખમય અવસ્થા જેને આપણે સિદ્ધ અવસ્થા મોક્ષ કહીએ છીએ એ પરમ પરમપદને આપણને પ્રાપ્તિ થઈ જાય પહેલો જો એક્ટિંગ કરવામાં બરાબર ન કરે તો ફરીથી એને એ ચાન્સ મળે નહીં રૂપિયા કમાવાનો આ એક્ટર આપણે પણ જો રોલને રોલ તરીકે નથી ભજવતા તો શું થાય છે કેટલા દુઃખો પીડાઓ ક્લેશ કંકાસ રાગ દ્વેષ માનસિક સંતાપ આ બધું આપણે સહન કરીએ છીએ પહેલો જો એક્ટર એક વખત પણ ભૂલચૂકથી જ્યારે ફાઇટિંગ કરતો હોય ને સાચા અર્થમાં સામી વ્યક્તિને શસ્ત્રથી મારી નાખે ધારો કે તો કેટલું મોટું અનર્થ થઈ જાય અથવા પિક્ચરમાં મળેલી પત્નીને સાચી માની લે અને કંઈક પણ કરી નાખે તો કેટલો મોટો અનર્થ થઈ જાય પણ એવી ભૂલ આ લોકો ક્યારે કરતા નથી પણ અહીંયા આ જીવ આપણો જીવ એક એક ચીજને જાણે સાચી માનીને ચાલે છે આ મારી જ પત્ની છે આ મારો જ ઘર છે આ મારો જ પરિવાર છે આ મારી બેંક બેલેન્સ છે દરેકમાં મારું મારું કરીને તો એક ભૂલ થવામાં પણ મોટું અનર્થ થઈ શકે તો અહીંયા તો આપણું જીવન લગભગ જોઈએ છીએ આખું જીવન જ ભૂલોથી જ ભરેલું છે જે મારું નથી પોતાનું નથી એને પોતાનું માનીને ચાલીએ છીએ તો પછી આટલી ભૂલો અને અનર્થનું પરિણામ તો દુઃખ જ હોય ને આખું જીવન દુઃખથી ભરાયેલું હોય છે તો આ બે લોજિક પ્રભુએ જે સમજાવ્યા તે દિવસે અપૂર્વ આનંદની અનુભૂતિ થઈ આનંદની છોડો ઉછળવા લાગી અંદરમાં જાણે કોઈક મોટી લોટરી લાગી ગઈ હોય કોઈક જાણે ખજાનો મળી ગયો હોય તેમ અને છ મહિના સુધી રાસ દિવસ આ ચિંતન ધારા ચાલી હુ ઇઝ દીપકભાઈ કોણ છે આ દીપકભાઈ અને બધા ઉપર છે ચિંતનમાં આવી ગયું કે આ તો ટેમ્પરરી છે પાસઠ વર્ષ આજે મને થયા તો પાંસઠ વર્ષ પહેલાં પણ હું હતો હું હતો મતલબ કે આ દરેક વ્યક્તિએ પોતાના માટે સમજી લેવાનું જેની જે ઉંમર હોય શરીરની તે તો પાંસઠ વર્ષ પહેલાં પણ આ આત્મા તો હતો ને તો ત્યારે દીપકભાઈ નહીં હતો આવતીકાલે આંખ બંધ થશે પછી પણ આપણે તો રહેવાના જ છીએ આપણું મૃત્યુ તો છે જ નહીં તો પછી દીપકભાઈ તરીકે નહીં હોઈએ તો આ જે રોલ છે ફલાણા ભાઈ તરીકે કે ફલાણા બેન તરીકેનો રોલ એ તો માત્ર થોડાક સમય પૂરતો છે તો કયો બુદ્ધિશાળી વ્યક્તિ થોડાક સમય માટે મળેલી ચીજમાં બંધન ઊભો કરે આસક્તિ ઉભી કરે એની સાથે એટેચમેન્ટ કરે જો આપણને બધાને અનુભવ છે કે આપણે જ્યારે ગ્રહમાં ઉતરીએ છીએ કોઈ ગામમાં ગયા હોઈએ તો ચાર દિવસ છ દિવસ રોકાવાનું હોય હવે એ અતિથિગ્રહમાં ઉતરીએ છીએ તો ત્યાં અતિથિગ્રહમાં સારામાં સારું ફર્નિચર હોય સારામાં સારી બધી ચીજો હોય સુવિધાઓ હોય આપણે એનો લાભ લઈએ ચાર છ આઠ દિવસ પણ આઠ દિવસ પછી જ્યારે અતિથિગ્રહને છોડીને આપણે જઈએ ત્યારે જરા પણ કોઈ આપણને કંઈ તકલીફ થાય છે દુઃખ થાય છે પીડા થાય છે નહીં કેમ આપણને પહેલાંથી જ ખબર હતી જ કે આ અતિથિગ્રહ એ મારું નથી ટેમ્પરરી છે થોડાક દિવસ પૂરતું છે તો થોડાક દિવસ પૂરતી જે ચીજો હોય છે એમાં સમજૂ વ્યક્તિ બુદ્ધિશાળી વ્યક્તિ એટેચમેન્ટ કે બંધન કે મમત્વ કરતો નથી તો એવી જ રીતે આપણે જે ઘરમાં બેઠા હોઈએ છીએ આ ઘર પણ અતિથિ ગૃહ નથી શું પેલો અતિથિ ગૃહ ચાર છ આઠ દિવસ માટે છે આ એસી કે નેવું વર્ષ માટે છે જે તો અતિથિ ગૃહ અતિથિ ગૃહની ચીજોને આપણે ક્યારેય પણ એમ કહેતા નથી કે આ મારી ચીજો છે હું લઈ જાઉં સાથે ખબર જ છે નહીં એવું ન જ કરાય તો અહીંયા આ અતિથિગ્રહમાં બેઠા છીએ જે કાંઈ પણ ચીજો વસ્તુઓ પદાર્થો ધન રૂપિયા વગેરે જે કાંઈ પણ ઉપયોગ કરીએ છીએ તેનો ઉપયોગ કરીએ ત્યાં સુધી તો બરાબર છે પણ જ્યારે એને મહત્વ જ્યારે એને લેબલ લગાડીએ કે આ મારું છે ત્યારે દુઃખની વણઝાર આપણા જીવનમાં શરૂ થઈ જાય છે તે દિવસે પ્રભુએ જે કાંઈ પણ આ બોધ આપ્યો એમાંથી એવો અદ્ભુત કોઈક લાભ થયો છ મહિના સુધી આ રાત દિવસની ચિંતન ધારા ચાલી કે કેવી રીતે કોઈ અહીંયા દીપકભાઈ હોઈ શકે હવે જ્યારે મૂળ જ ખતમ થઈ ગયો સમજાઈ ગયો કે આ મૂળ જ અહીંયા ભૂલ થઈ થઈ રહી છે કે હું મારી જાતને ભાઈ માનું છું અને એ જેમ જેમ નીકળતો ગયો ખોટો ખ્યાલ તેમ તેમ જીવનમાં અદ્ભુત ક્રાંતિ થઈ જીવનમાં અંદરથી બધું બદલાતું ગયું આખી દૃષ્ટિ જ બદલાતી ગઈ સંસારને જોવાની વ્યક્તિઓને જોવાની પદાર્થોને જોવાની આખી દૃષ્ટિ જ બદલાતી ગઈ અને આ બધું વર્ણન તો ભાષામાં વાણીમાં થઈ શકતું નથી કે જીવનમાં કેટલું બધું અંદરથી બદલાઈ ગયું અને જીવનમાં જે ધન્યતા અનુભવાય એ ધન્યતાનું વર્ણન પણ થઈ શકે નહીં કે કોઈક વ્યક્તિને કરોડો રૂપિયાની લોટલી લાગી જાય અને એને કેવો આનંદ થાય એવો આનંદ થયો હશે અથવા કોઈક વ્યક્તિને આખા વિશ્વની સંપત્તિ મળી જાય અને એને એને આનંદ થાય એવો આનંદ થયો હશે નહીં આ બધી ઉપમાઓ આ બધી કમ્પેરિઝન તો બહુ જ નાનકડી પડી જાય એવો અપૂર્વ આનંદ જીવનમાં ધન્યતાનો અનુભવ થયો થઈ રહ્યો છે એમાં દિન પ્રતિદિન વધારો થઈ રહ્યો છે કારણ કે એક મોટી ભૂલ જેને આપણે મિથ્યાત્વ કહી શકીએ મહા મિથ્યાત્વ મહાઅસત્ય આપણે જે પકડીને ચાલીએ છીએ કે હું ફલાણો ભાઈ છું હું ફલાણીબહેન છું જો આ અસત્યને આ ચિંતન દ્વારા કાઢી શકીએ તો આપણા સૌના જીવનમાં આ ધન્યતા અનુભવાય એમાં કોઈ મોટી વાત નથી આપણે જન્મસિદ્ધ એ અધિકાર લઈને જ આવેલા છીએ એ આત્માનો દિવ્ય આનંદ અનુભવવાનો અધિકાર આપણને સૌને છે આપણી અંદરમાં રહેલો એ સુધાત્મા ભગવાન બધાની અંદર એક સરખો જ વિલસી રહ્યો છે એમાં કોઈ ભેદ નથી નાના મોટાનો કે મનુષ્ય કે પશુનો કોઈ ભેદ નથી એ અંદરમાં ચૈતન્ય તત્વ એ જ છે જે પ્રભુ મહાવીરમાં કે પ્રભુ પાર્શ્વનાથમાં છે આપણી અંદર પણ એ જ તત્વ છે એ પ્રભુ મહાવીર કે પાર્શ્વનાથ એ પ્રભુએ પ્રગટ કર્યો પોતાનું આત્મસ્વરૂપ આપણું હજી ડંકાયેલું છે અપ્રગટ છે એને પ્રગટ કરવાનું છે એના માટે ધર્મક્રિયાઓ ધર્મની સાધનાઓ ભિન્ન ભિન્ન પ્રકારની આ બધું છે પણ આપણા જીવનની અંદર ખરેખર બધું કરીએ છીએ જે કાંઈ પણ ધર્મના સાધન ધર્મની ક્રિયાઓ તે વખતે આપણને લક્ષ્ય બરાબર સ્પષ્ટ હોય છે કે શાના માટે આ કરીએ છીએ ઘણું ઘણી વખત ઘણાના જીવનમાં એવું જોવા મળે કે કોઈ પણ ચીજ આપણે રોજ કરતા હોઈએ તો યાંત્રિક બની જાય રૂટિન મુજબ થઈ જાય એની અંદર કોઈ ભાવો કે જાગૃતિ કે યોગ્ય સમજણ વગેરે કદાચ ચાલ્યા જાય અને રૂટિન મુજબ થઈ જાય તો આપણા જીવનમાં આવો દિવ્ય ધર્મ આવા લોકોતર દેવગુરુ ધર્મ જિનસાસન નવકાર સૂત્રો અદ્ભુત તત્વજ્ઞાન જિનસાસનનું આ બધું આપણને મળ્યું છે જેનું વર્ણન તો કદાચ કેવળ જ્ઞાની ભગવાન ખુદ પણ કરી ન શકે કે આ કેવું છે આ જીનસાસન તો આપણને જ્યારે આ મળી જ ગયું છે ત્યારે આપણે એને શા માટે સામાન્ય બનાવી નાખીએ યાંત્રિક બનાવી નાખીએ સતત અહો ભાવથી છલકતું હોય આપણું જીવન ઓહો હો મારા જેવા એક સામાન્ય જીવને આ ખજાનો મળી ગયું આ લોકોતર દેવગુરુ ધર્મ જીનસાસન આ બધું મળી ગયું સતત અહો અહો અહોના ભાવથી અંદરમાં છલકાતું હોય સતત આંખોમાંથી અશ્રુધારા વહેતી હોય અરે હું પામર જીવ જેમ કોઈક રંગને રત્ન મળી જાય કોઈક રંગ જીવને રત્ન મળી જાય એ કેવો નાચી ઉઠે કેવો આનો આનંદ અનુભવે એમ આપણા માટે પણ એવું જ કંઈક થયું છે આપણા જેવા સામાન્ય જીવને આ લોકોતર તત્વો મળ્યા છે ખરેખર ફરી ફરી કહેવાનું મન થાય હજી પણ આપણે જાગીએ હજી પણ આપણે જે જે કાંઈ થોડોક સમય છે આપણા જીવનનો એ થોડાક સમયમાં એવા અંદરથી જાગી જઈએ મુખ્ય વાત તો સૌથી પહેલાં કે હું આ નામનો વ્યક્તિ નથી આને પર્યાય અવસ્થા કહે છે શાસ્ત્રીય ભાષામાં જે કંઈ આપણું નામ છે એ પ્રમાણે રોલ છે તે અવસ્થા છે એક થોડાક સમય માટે છે મૂળ તો આપણે પોતે શુદ્ધાત્મા ભગવાન છીએ અનંત દર્શન અનંત જ્ઞાન અનંત શક્તિના માલિક એવા આપણે પોતે શુદ્ધાત્મા ભગવાન છીએ આ સ્મરણ આ વાસ્તવિકતા આપણી સાચી ઓળખાણ એનું સ્મરણ જીવનમાં વધુને વધુ સતત થવું જોઈએ ઘણી વખત એ પણ પ્રશ્ન થયા છે કે આટલા બધા ધર્મ સાધનો કરવા છતાં પણ જો કાર્ય નથી થયું તો શું એવું બાકી રહ્યું હશે તો પણ એક વાત સમજાય છે કે જે આપણે પોતે છીએ એનું સ્મરણ કર્યું નથી પોતાને એ જ માન્યો છે કે જે જન્મથી પોતાને નામ મળ્યું હોય એ જ પોતાની ઓળખાણ માનીને ચાલ્યા છે તો આત્માનું સ્મરણ નથી કર્યું દરેક ભાવની અંદર તો પ્રશ્ન થાય કે શું આપણને આ આત્મા વિશેની સમજણ પૂર્વના ભાવોમાં નહીં મળી હોય અને એક ઊંચા ઊંચા ધર્મ સાધન સાધન કર્યા છે તો શું હું આત્મા છું હું આ શરીર નથી એવું આપણને સાંભળવાનું નહીં મળ્યું હોય નહીં મળ્યું હોય પણ આપણે એ ચીજને પકડી શક્યા નથી સાંભળતી વખતે આનંદ આવ્યો હોય હા વાત સાચી છે આ જ્ઞાનીઓની હું આત્મા છું પણ ફરી પાછો જે એક જૂની ઘરે પોતાનું જે નામ એને પકડી રાખવાની વૃત્તિ એ જ પાછું ચાલુ હોય તો એક તો કારણ આ સમજાયું કે આત્માનું સ્મરણ સતત નથી કર્યું ક્યારેક ક્યારેક કર્યું છે અને બીજી એક મોટી ભૂલ દરેક ભાવમાં થઈ છે એ એ મોટી ભૂલ થઈ છે કે પદાર્થો પ્રત્યેનો મહત્વભાવ પદાર્થોનું આકર્ષણ પદાર્થોમાં વધુ આવી જાય ચીજ વસ્તુ ખાણી ખાવા પીવાની ચીજો પહેરવા ઓડવાની ચીજો દાગીનાઓ જે કાંઈ પણ આપણે જળ પદાર્થોનો ઉપયોગ કરીએ છીએ એ પદાર્થ તરફનું આકર્ષણ અને એમાં જે આપણે સુખ બુદ્ધિ કરી આમાંથી સુખ મળશે આ ખાવાની ચીજમાંથી સુખ મળશે આ પહેરવાની ઉડવાની એમ પદાર્થોમાં રહેલી આપણી જે સુખ બુદ્ધ બુદ્ધિ એ આપણે છોડી શક્યા નથી સાંભળવાનું તો મળ્યું છે કે પદાર્થોમાં સુખ છે જ નહીં સુખ આત્મામાં છે તો આપણે ખરેખર આ બે ભૂલ તો બરાબર સ્પષ્ટ સમજાય છે ચિંતનમાં કે એક આત્માનું સ્મરણ સતત નથી કર્યું તો હવે આપણે આ ભાવમાં આ કાર્ય કરવાનું છે સતત ખાતા પીતાં હાલતા ચાલતા દરેક કાર્ય કરતા હું આત્મા છું મારી અંદરમાં એ સુધાત્મા ભગવાન જે છે એ જ હું છું એ સિવાય મારી અલગ કોઈ બીજી ઓળખાણ નથી ફલાણા બાઈ તરીકેની તો એક તો આ સ્મરણ હું આત્મા છું એ સતત રહેવું જોઈએ અને બીજું જે કંઈ પણ પૌદગલિક ચીજો પદાર્થો જળ વસ્તુઓનો ઉપયોગ કરવો પડે છે કરવો જ પડશે જ્યાં સુધી આ શરીર છે ત્યાં સુધી તો એ પદાર્થનો ઉપયોગ કરવો જોઈએ એ બરાબર છે જાગૃતિપૂર્વક કાળજીપૂર્વક પણ ક્યારે પણ ભૂલી ચૂકીએ કે પણ એ પદાર્થોમાં સુખ બુદ્ધિને ન કરવી જોઈએ એમાંથી સુખની વૃત્તિ ખેંચી લેવી જોઈએ બસ આ જો બે ચીજો આપણે આ અભાવમાં કરી શકીશું તો ચોક્કસ આપણા જીવનમાં એ જે આત્માના દિવ્ય આનંદનું વર્ણન આપણે અનેક વખત સાંભળીએ છીએ પ્રવચનોમાં વ્યાખ્યાનોમાં સાંભળીએ છીએ આપણે અનુભવ્યો નથી એટલે જ આપણે આ પૌદગલિક પદાર્થો પ્રત્યે આકર્ષણ થાય છે તો એક વખત જો આપણે આપણે પ્રયત્ન કરીએ અને આત્માનું આનંદની ઝલક એનો સેમ્પલ એનો નમૂનો જો આપણે ચાખીએ તો પછી આપણને ખરેખર સંસારના પદાર્થોનું આકર્ષણ નીકળી જાય એનો ઉપયોગ કરીએ જાગૃતિપૂર્વક તો પ્રભુની કૃપાથી આવી આવી સુંદર અનુપ્રેક્ષાઓ વખતો વખત આવી છે આપણા સૌના જીવનમાં આવું ચિંતન જાગે અને આપણે ધન્યતાનો અનુભવ કરીએ રોજ આપણે કમથી કમ સાંજના સૂતી વખતે આખા દિવસની એક ચકાસણી કરી જઈએ કે આજના સવારથી સાંજ સુધી રાત સુધીના આ દિવસમાં મેં શું કમાણી કરી અને મેં શું નુકસાની કરી જો આ બે જ ચીજ હશે તો આપણે જો એનું નિરીક્ષણ કરી જઈએ તો આખા દિવસ દરમિયાન આપણને બરાબર ખ્યાલ હોય છે તો જે કંઈ પણ ભૂલો થઈ હોય નુકસાન થયું હોય જેમ કે રાગ દ્વેષ ઈર્ષ્યા કષાય ક્રોધ આ બધું જે કાંઈ કર્યું હોય એ બધું નુકસાન છે અને કોઈકની સાથે પ્રેમભર્યું વર્તન કર્યું હોય કોઈકને બે શબ્દ પ્રેમપૂર્વક બોધ આપ્યો હોય કોઈકને કંઈક દાન આપ્યું હોય વગેરે જે કાંઈ પણ સત્કાર્યો આખા દિવસમાં થયા હોય એની પણ આપણે નોંધ લઈએ તો સાંજના સુતી વખતે આખા દિવસની આ રીતે નોંધ લઈએ તો આપણા જીવનમાં રોજે રોજ નવી નવી કમાણી થતી જાય જે નુકસાની કરી રહ્યા છીએ એમાં ઘટાડો થતો જાય અને જ્યારે સમજાય છે કે કમાણી તો સાચી આ જ છે સદગુણો વિકસાવો આ જીવનમાં તો ચોક્કસ આપણે સૌ આપણા જીવનની અંદર સૌ ધન્યતાનો અનુભવ કરીએ મહાન પ્રભુની કૃપાથી આપણને આ બધું મળ્યું છે એને સાર્થક કરીએ ફરી પાછો આવો ચાન્સ મળશે કે કેમ દસ દ્રષ્ટાંતે દુર્લભ કયો છે આ મનુષ્ય જન્મને એટલે અતિ 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 દુષ્કર ભાગ્યે જ ક્યારેક મળે ફરી પાછો મળશે કે કેમ એની કોઈ ગેરંટી નથી ચાર ગતિનો આ સંસાર છે વરી પાછો આજે કેવી સ્થિતિઓ આગળ આપણને આવશે ત્યારે આપણી સાથે કોણ હશે એકલો અટુલો જ આ જીવ પાછો પરલોકની યાત્રામાં જવાનો છે ખરેખર તો જુઓ તો અત્યારે પણ આપણે એકલા જ છીએ હું એકલો જ છું આ સત્ય વહેલી તકે સ્વીકારી લેવું જોઈએ કઠિન લાગે એવું સત્ય છે આપણે તો એમ ધારી બેઠા છીએ કે મારા તો સ્વજનો સંબંધીઓ મિત્રો બેંક બેલેન્સ ઘણું બધું મારું છે પણ એ ખરેખર ખોટી માન્યતા છે આ જીવ બિલકુલ એકલો જ છે જ્યારે કર્મના ઉદયો આવે છે કર્મના ઉદયોથી જ્યારે દુઃખો આવે છે બીમારીઓ આવે છે ત્યારે કરોડો રૂપિયા પણ હોય તો એ દુઃખમાંથી બચાવી શકે છે અનેક સગા સંબંધીઓ પ્રેમાળ મિત્રો પરિજનો હોય એ આપણને કર્મના ઉદ્યોગથી આવતા દુઃખોમાંથી બચાવી શકે થોડી ઘણી સહાય ચોક્કસ કરી શકે પણ આ જીવ પોતે સ્વયં એકલો જ છે એણે જે કાંઈ પણ પૂર્વના ભાવોમાં કર્યું છે એ પ્રમાણે જ એની યાત્રામાં આગળ કામ આવશે અત્યારે આપણે જુઓ તો પૂર્વભાવોની અંદર સારું પણ ઘણું બધું કર્યું છે ચોક્કસ તો એના કારણે તો આ મનુષ્ય જન્મ જૈન કુળ જૈન માતા પિતા જે ગુરુધર્મની સામગ્રી આ બધું મળ્યું છે અને બીજી બાજુ અજ્ઞાન અવસ્થાઓમાં ઘણા બધા પાપકાર્યો પણ કર્યા છે કર્મ બાંધ્યા છે તો એના કારણે આ જીવનમાં અનેક વખત આપણે જુદા જુદા પ્રકારના દુઃખો તકલીફો પીડાઓ અશાંતિ વગેરે એ પણ જીવનમાં આવે છે તો આ બંને ચીજો આપણા જીવનમાં છે તો આપણે સૌ થોડુંક બી આવું ચિંતન કરીએ અને આપણે જાગી જઈએ આપણે એમ લાગે છે ઘણી વખત કે હું તો જાગેલો છું મારી આંખ તો ખુલ્લી છે બધું મને દેખાય છે નહીં જ્ઞાનીઓ એને જાગરણ નથી કહેતા જે જીવ અંદરમાંથી જાગી જાય મતલબ કે પોતાની સાચી ઓળખાણ કરી લે કે હું કોણ છું હું એમ આઈ હું કોણ છું એ પોતાની જો ઓળખાણ ઊભી કરી લે તો ચોક્કસ આ જીવનમાં ધન્યતાનો અનુભવ થાય આપણે સૌ આવો સુંદર મનુષ્ય જન્મ દેવગુરુ ધર્મની સામગ્રી આજના કાળમાં પણ આપણને આશ્ચર્ય લાગે એવા સાધુ ભગવંતો સાધુ સાધુજી ભગવંતો ઉત્તમમાં ઉત્તમ ચારિત્ર પાડી રહ્યા છે આવા દુષમ કાળમાં એ જોઈને આપણો તો મસ્તક ઝૂકી જાય માથું નમી જાય છે અને આપણે સૌને પણ આવો દિવ્ય માર્ગ આગળ જતાં મળે અને આપણે મોક્ષ માર્ગમાં સૌ આગળ વધીએ એવી ભાવના સાથે વિરામ કરીએ ઓમ સૌ જીવો સુખી થાવ સૌનું કલ્યાણ થાવ સૌને સાતા થાવ સૌનું અજ્ઞાન દૂર થાવ સૌને અજ્ઞાન દૂર કરનારા સદગુરુ અને સંતોની પ્રાપ્તિ સૌ જીવોને થાવ એવી ભાવના સાથે ઓમ.